ગુડ મોર્નિંગ, ન્યૂ વ્લોગમાં સૌનું સ્વાગત છે. વાગ્યો છે 1 અને દેરાવી મેડમ શું કરે છે? લસણ સાફ કરું છું. ઓકે, લીલું લસણ જે લાવ્યા છે એ કરે છે. અને અહીંયા કાલનો વ્લોગ છે એ અપલોડ થઈ રહ્યો છે. આ જુઓ, તો ના જોયો હોય તો લિંક આપી દઉં છું, જોઈ આવજો. બાકી મમ્મી શું કરે છે એ જોઈ લઈએ. મમ્મી શું કરે છે? વટાણા રગડો, દાણ ભાત, વાજેલો સંભારો. ઓકે, સરસ. અને હર્ષિલભાઈ ઉપર છે, કારણ કે આજ સન્ડે છે. આજે હર્ષિલે કીધું હતું કે હું બ્લોગ શૂટ કરીશ, પણ ભાઈએ ચીટિંગ કરી દીધી છે. આ જુઓ, બંધ કરી દે તો. બોલ ને, તું બોલ્યો તો કરીશ બપોરે. ક્યારે તે કીધું બ્લોગ બનાવીશ કાલે. કેટલો બોલ્યો? હવે તું જયારે બોલ્યો તમારે ક્લિયર કરવાનું એમ કે શું બોલ્યો, કેવી રીતે એકદમ એકદમ આમ પરફેક્ટ સાથે એમ. હા, શું કરે, ગેમ રમે? ડાઉનલોડ કરું છું. ઓકે, ચલો. તો અત્યારે હું ને હર્ષિલ સાંજે જવાના છીએ, મારી જગ્યાએ પ્રમોશનનું શૂટ છે તો ત્યાં જવાના છીએ. અને પછી સાંજે અલગ પ્લાન છે, જે જાણવા માટે તમારે બ્લોગ પૂરો જવો પડશે. ચલો કન્ટિન્યુ. જો અહીંયા પપ્પા લગાવે છે પક્ષીઓને ચણવા માટે, આ ઓટોમેટિક નીકળતું જાય ને. આવો તડકો એવો છે ને કે અમે યુકેમાં તરસતા આવા તડકા માટે, અને અહીંયા તો તડકો તડકો છે. એક પાણીનું કુંડું એ મૂકી દેવો બાપા. મૂકવાનું છે ને પાણીનું કુંડા, એક નહીં પાંચ મૂકવાના. ઉનાળો આવે ને ફૂલ ત્યારે દર વખતે મૂકેલા જ હોય. તમે દર વર્ષે આ પાળી છે ને, આજે આ પાળી બતાય, પાળી ઉપર અમે પાણીના કુંડા અહીંથી આ પિલર ઉપર, આ પિલર ઉપર બધે લગાવી દઈએ, એટલે મોર બિચારા તડકાના પાણી પીવે. બસ પક્ષી ચકલી એટલી બધી આવે, અહીંયા ચકલી આવે છે, કોક કોક ચકલી આવે, મોર બહુ આવે છે. નહીં મોરનું ઢેલ મોર આવે. અમારે ઘણા મોર હતા પણ હવે ઓછા થઈ ગયા. ચલો પપ્પા, આજનો સુવિચાર લઈ લો. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર, આપણી ભાષા છે ને એક આપણા શરીરનો અદૃશ્ય ભાગ છે, જેમાં માણસનું આખું ચરિત્ર દેખાઈ જાય છે. એટલે આપણી ભાષાથી કે સામેવાળાની ભાષાથી માણસ ઓળખાઈ જાય છે, કે માણસનું વાણી અને વર્તનથી માણસનો સ્વભાવ દેખાઈ આવે છે. એટલે કઈ બી હોય ભાષા શુદ્ધ રાખવી. એટલે માણસને તમે બે રીતે બોલાવી શકો છો, સારી રીતે બોલાવી શકો અને બીજી રીતે બોલાવી શકો, એટલે વાણી ઉપરથી માણસ ઓળખાઈ જાય. એકદમ સાચું. તો વાગી ગયા છે 7:30 અને મમ્મી પપ્પા અને હર્ષિલ ગયા છે એક રિલેટિવને ત્યાં અમારું જમવાનું હતું, પણ મારી તબિયત થોડી બગડી ગઈ એટલે હું ને દીરાવી ઘરે છીએ. દીરાવીને બી થોડું ઠીક નથી એટલા માટે તો અમે ઘરે બે છીએ. અને દિલાવી બનાવે છે ખીચડી. છો? હેલો દિલાવી, હાઉ આર યુ? થોડી તબિયત ઠીક નથી આજે. તો એમ ખીચડી મુકાઈ ગઈ છે. કઈ ખીચડી? સાદી ખીચડી ને? સાદી ખીચડી ને ગઈ. મેં તબિયત થોડી ખરાબ છે તો લાગ્યું કે ખોટું રિસ્ક નથી લેવું. આજે અમારે મેરેજમાં પણ જવાનું હતું તો ત્યાં પણ ના જવાયું, એટલે થોડું સાદું ખાઈ લઈએ અને આરામ કરી લઈએ તો ઓકે થઈ જાય. સાચી વાત છે, ચીડી મને સેજાય નહીં ભાવતી, પણ કહીએ ને કે ભાઈ દવા ઓબ્વિયસલી કોઈ ના ભાવે, ખાવી પડે, ખાઈ લઈશ કંઈક. બાકી અહીંયા અત્યારે જો હું ઘી ને ખાંડ ને ખાઉં છું, દિલાવી મસ્ત કરી દીધું છે અત્યારે. નહીં હજી ખાઉં છું. ચલો આજનું બીમાર સ્પેશિયલ મેનુ છે પાપડ ખીચડી, દિરાવી સ્પેશિયલ ખીચડી.
છાસ અને હજી કંઈક મૂવી જોવાનું સેટ નથી થયું, જોઈએ કંઈક મૂવી જોઈએ. હાલો જો તો જમી લઈએ, ખીચડી ભાવતી તો નથી. પણ આ છે મારો બદામ શેક અને આ છે કાજુ શેક, હે ને? આ બદામ છે, એ કાજુ છે. ઓકે, એવું છે. જાણી જો નું ધૂંબો લાવ છે. તમે કીધું આ સેદી રહી, અમે તો ઠંડુ પીધું ને ભજી ખાધા. મને પરાણે પડો તો નહીં તમને પરાણે પડો, ભજી 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 ખાધા. તમે ખીચડી ખાધી? મને પરાણે ઠંડુ પાયું. અમે ખાધી મસ્ત મજાની ખીચડી. ખીચડી સાદી દર્દી એ પરાણે ખોડેવી અને પાપડ આવે. પાપડ છે કયો? મળી ગયો, મળી ગયો બધું. એમ તો મળી દેવો એને. ડબ્બામાં તો એટલું મને ખબર હતી, તે ડબ્બો શોધી લીધો મેં. કે ડબ્બામાં છે હોય નહીં તે. ખીચડી કેવી હોય? બકવાસ જ હોય. બકવાસ હોય ખીચડી? બકવાસ જ લાગે ખીચડી તો. ખીચડી હોય ને, ખીચડી તો બકવાસ જ હોય. ગમે એ બનાવો. એમને ખાઈ ગયા કે વધી પતી ગઈ? બધી પતી ગઈ. થોડી વાત કહી દીધી મેં. બોલો. ભજીયા ખાવા ગયા હતા આજે અમે. મારા માસી ભાઈ નો છોકરો પ્રોગ્રામ મારો કે માટે કર્યો હતો. પ્રોગ્રામ દીપ માટે કર્યો હતો, પણ મજા બગડી. મજા બગડી એટલે મારે ભજીયા ખાવા પડ્યા. આજે દીપની થોડીક તબિયત નરમ હોવાથી આજનો વ્લોગ ઓછો બન્યો છે, તો યુટ્યુબ ફેમિલી થોડુંક નિરાશ ના થતા. મેડમ બે ગયા છે શક્તિ માં ઠંડો તો દીપ અહીંયા સૂતો છે કેમ કે એની તબિયત થોડી ઠીક નથી. તો હવે આજે કમેન્ટ રીડ કરશે મમ્મી પપ્પા. તો કાલે આપણે કમેન્ટ રીડ નહોતા કરી શક્યા બીકોઝ બહુ લેટ થઈ ગયું હતું. તો આજે આપણે 10 કમેન્ટ રીડ કરશું. ઓકે પપ્પા? ઓકે, 5-10 તો કરી દેવું. ઓકે, કમેન્ટ તો કરવી જ જોઈએ ને. આપણે યુઝરો આપણને આટલો બધો સપોર્ટ કરે છે તો આપણે એની કમેન્ટ તો વાંચી જ છે. સાચી વાત છે. તો આજે વિરેન પટેલ 151, હેલો, હા તમે ચેનલ ચાલુ કરો. દીપભાઈના પપ્પાનો બહુ જ કોમેડી છે. દીપભાઈના પપ્પા બહુ જ કોમેડી. સાચી વાત છે, જિંદગીમાં હસતા જ રહેવું જોઈએ. દીપભાઈ, હું પણ અમદાવાદ રહું છું, તમે ક્યાં રહો છો? વિજયભાઈ અને રાવલ, જલ્દી મળશે, મીટઅપ રાખશે દીપ ત્યારે. ઓકે, આજે આ જેમની કમેન્ટ છે ને એ તો શિક્ષક છે. હા, અને એમની કમેન્ટ છે ને એવરી વિડીયો, બધા વિડીયો છે ને એમની કમેન્ટ. વીએમ રાવલની હોય હોય ને હોય જ. એટલે હું જયારે મીટઅપ રાખીશ ને તમે શ્યોર આવજો. તમને તો નામ આપશો ને તમને તો મોડું જઈને ઓળખી જઈશું, કારણ કે ઘણા બધાને એવા છે ને નામ અને ફેસીસ પણ યાદ રહી ગયા છે. કે કહેવાય ને કે આમ દિલથી ટ્રુ ફેન છે. જે લોકો યુટ્યુબમાં છે મારા વિડીયો કોઈ બી હોય ને એમની કમેન્ટ હોય હોય ને હોય જ. એટલે થેન્ક યુ સો મચ. આમ ને આમ વિડીયો જોતા રહેજો. આ થોડી મજા નથી એટલે પપ્પાને કમેન્ટ વાંચે છે, એમ પ્રેક્ટિસ પડી જાય તો પછી રોજ એ જ વાંચશે. ઓકે, ગ્રેસી પટેલ, નાઇસ વ્લોગ. વિડીયો જોવાની ખૂબ જ મજા આવી. રોજના 2-3 વિડીયો આવે તો પણ ઓછા પડે. બેસ્ટ કપલ. ગ્રેસીબેન, રોજના 2-3 વિડીયોની અંદર તો બહુ ટાઈમ જાય, કારણ કે એડિટિંગ કરવામાં બહુ ટાઈમ જાય છે. એક વિડીયો તો માંડ માંડ બને. ભાઈના પપ્પા શું કરે છે? તો મારો બિઝનેસ છે રિસાયકલિંગ દાણો ટ્રેડિંગ કરવાનું. ગ્રેન્યુલ બધું પીપી આવે, બીએસ આવે, ચેપીએસ આવે, ઘણો મટીરિયલ આવે પ્લાસ્ટિકની અંદર, એનું હું ટ્રેડિંગ કરું છું રિસાયકલિંગ. ફર્સ્ટનું સેકન્ડનું બધું, એટલે મારો બિઝનેસ એ છે. પહેલાં હું મેન્યુફેક્ચર કરતો હતો 6 વર્ષ પહેલાં, પણ હવે ટ્રેડિંગ કરું છું. ઓકે, તો પપ્પા એક કમેન્ટ છે ફાલ્ગુની પટેલની કે અંકલ સ્વામિનારાયણનો તિલક કરે છે એ ક્યાંથી લાવ્યા છે? મારા સનને એવો નથી થતો.
તમે જે તિલક કરો છો એ તમે સેનાથી કેવી રીતે કરો છો? એમ એ તિલકની ડબ્બી મને મારા સાઢુભાઈ સુરત ગુરુકુળમાંથી મોકલી છે. ચંદનની એક લાકડી આવે નાની એવી, અને એક પથ્થરની ડબ્બી આવે છે. ગુરુકુળમાં સુરત ગુરુકુળ વેડરોડ મળે છે, મારા સાઢુભાઈ મને મોકલી હતી. એમાં પછી 5 ટીપા પાણી નાખીને ઘસવાનું એટલે ચાંદલો એવો જ થશે. ઓકે ચલો નેક્સ્ટ બોલો. શ્રી રાઠોડની કોમેન્ટ્સ યાર, ધીરાવીનો સ્વભાવ બહુ જ સરસ છે, સાથે સાથે નટખટ પણ છે. ઘરના લોકોનો તો દિલ જીતી લીધા, પણ બહારના લોકોને પણ એટલી જ પ્રિય થઈ ગઈ. લંડનમાં એકલા રહે છતાં પણ બધી રસોઈ આવડે અને ધગસથી બનાવે છે, આળસ જરા પણ નથી, બહુ સરસ. નહીતર અત્યારની છોકરીઓને તો હરવા ફરવાનું વધારે પસંદ કરે. પહેલેથી જ તમારા બ્લોગ જોઉં છું, પણ અત્યારે અમદાવાદથી. સરસ, થેન્ક યુ, બહુ મસ્ત. અમારી શ્રી રાઠોડ આવીને રસોઈ બહુ મસ્ત આવડે છે. ત્યાંની છોકરીઓને રસોઈમાં રસ જ ન હોય, એમ હરવા ફરવામાં જ હોય, પણ અમાર ધીરાવીને આળસ નથી, એમ બધું બહુ ધ્યાન રાખીને રસોઈ બધું કરે છે, શીખવા ઉપર બહુ જ એને છે. વિરલ કાનસરા, હવે તમે જ કયો આઈડિયા આપો સારી કોમેન્ટ માટે, કેમ કે વિડીયો જોઈ પછી અમે રિયલીમાં બહુ જ ખુશ હોઈએ કે કાંઈ જ સમજ ન પડે શું કોમેન્ટ કરવી. સારું સાચી વાત, થેન્ક યુ. શૈલી અગ્રાવત કે છે કે સુવિચાર ફાઇન બોલે છે અંકલ, થેન્ક યુ. થેન્ક યુ સર. 03 જય શ્રી કૃષ્ણ. ધીરાવીનો સ્વભાવ બહુ સરસ છે, તમારી ફેમિલી પણ બહુ સારી છે, એક દીકરીની જેમ ધીરાવીને રાખે છે. થેન્ક યુ, થેન્ક યુ. મારે જો દીકરી નથી, મારે દીકરી ખુદને નથી, મારે ખુદને બેન નથી સગી, પણ એ મેં જોયા જ નથી નાનપણમાં જ. એટલે હું મને દીકરી પ્રત્યે વધારે લાગણી છે, એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને મળશું આવતીકાલના ધમાકેદાર વ્લોગ ની અંદર. ફરીથી દીપ સારો થઈ જાય એટલે અને થોડુંક આજે વીકનેસ આવી ગઈ, થોડીક તબિયત બગડી હતી એટલે. અને લાઈક સબસ્ક્રાઈબ શેર અને ઘંટડી દબાવવાનું ક્યારેય પણ ભૂલતા નહીં. અને બીજું કે દીપનો બર્થડે 10 તારીખે આવે છે, એ પહેલા હું એવી આશા કરું છું બધા અમારા સબસ્ક્રાઈબરની, અમારા દીપના બધા વ્યુઅર્સની, કે જલ્દીથી તમે બધા 1,50,000 સબસ્ક્રાઈબર પૂરા કરી દેજો એવી હું બધાને પ્રાર્થના કરું છું. તો જલ્દીથી સપોર્ટ કરજો. ચાલો તો હવે મળીએ આવતીકાલના વ્લોગની અંદર. દીપ સાજો થઈ જાય એટલે ધબધબાટી કરતા ખુશ રહેજો અને રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.